કોવિડ-19ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ કઈ રીતે ઘટી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી સતત ચિંતિત છે. સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ રાજપીપળાની કોવિડ-19 હોસ્પિટલ ખાતે RT-PCR નવીન લેબ પાઇપલાઇન દ્વારા દર્દીઓને અપાતા ઓક્સિજન પુરવઠો અને ઓક્સિજન સિલિન્ડરથી જથ્થાની ઉપલબ્ધિ, બેડની ક્ષમતા, વેન્ટિલેટર, દાખલ દર્દીઓને અપાતી સારવાર અંગે મંત્રી શ્રી પટેલે જિલ્લા પ્રશાસન, જિલ્લા આરોગ્ય તંત્ર સાથે કર્યો પરામર્શ. મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત રાજપીપળાની કોવિડ-19 હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર અને ગ્રામ્ય કક્ષાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ સારવાર હેઠળના દર્દીઓના ખબર અંતરની પૃચ્છા સાથે મુક્ત ગામ એ અભિયાનની શરૂઆત થઈ છે, જે રાજ્યના સ્વયંસેવક મુખ્યમંત્રીશ્રીએ પણ કાળજી રાખીને લોકો સંક્રમિત થતા અટકે એના માટેના અભિયાનની શરૂઆત કરી છે. આખા ગુજરાતના એક એક જિલ્લાની અંદર દરેક મંત્રીશ્રીઓ પોતે પ્રવાસ કરીને જે તે જિલ્લાની તાગ મેળવીને ત્યાં મેડિસિનની જરૂર હોય, સ્ટાફની જરૂર હોય અને જે લોકો ગામડાની અંદરથી શંકાસ્પદ વ્યક્તિઓ હોય ગામની એક ટીમ બનાવીને એ ટીમ ડૉક્ટરથી આવે જરૂરથી રસ ત્યારે શરદી, ખાંસી, તાવવાળા દર્દીને અલગ કરીને એવાને RT-PCR ટેસ્ટ કરાવીને એવા લોકો જે શંકાસ્પદ હોય એવા લોકોને દરેક ગ્રામ પંચાયતની અંદર આ આઇસોલેશન બેડ કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જનરલીના ગામડાઓમાં ગાળા સાહેબ ઘરને કારણે અલગ ન રહી શકાય એને લઈને સંક્રમણ વધારે થાય એના માટે દરેક કોલેજ હોય, પ્રાથમિક શાળાઓ હોય, માધ્યમિક શાળાઓ હોય એના અંદર આ સલામતીના ભાગરૂપે ત્યાં આ સેન્ટર બનાવીને એમને દવા ત્યાં ને ત્યાં જ મળી રહે એ પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આ સંક્રમણ કઈ રીતે ઘટી શકે એના માટેના આદરણીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી પણ સતત ચિંતા કરી રહ્યા છે. ત્યારે અહીંયા આ નર્મદા જિલ્લાની પણ વાત કરીએ ત્યારે જિલ્લા કક્ષાએ 200 બેડ સરકારી અને 120 બેડ પ્રાઇવેટ હોસ્પિટલોમાં છે, એટલે 320 જેટલા બેડ છે અને લગભગ 3,028 જેટલા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતોમાં આઇસોલેશન બેડ બનાવવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ સંક્રમણ ઘટે એ માટેના સતત ચિંતા કરી રહ્યા. ત્યારે આ દરેક ગ્રામ પંચાયતની અંદર આ સેન્ટર ઊભા કરવાને કારણે સંક્રમણ ઘટી રહ્યું છે. અગાઉના દિવસોમાં જે કેસોની સંખ્યા તેમાં કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને મેડિકલ સ્ટાફ મેડિસિન માટેની પણ સરકાર સતત ચિંતા કરી રહી છે અને જે તે જગ્યાએ જ્યાં જરૂર હોય ત્યાં મેડિસિન અને ડૉક્ટરની ટીમને પણ પહોંચાડીને ત્યાં આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એ ત્રીજી લહેર માટેની પણ અહીંયા આ જિલ્લા કક્ષાએ બેડની સંખ્યા 160 જેટલી કરવામાં આવી રહી છે. અહીંયા જિલ્લા કક્ષાની અત્યારે જે 80 છે એના 160 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એ રીતે અન્ય તાલુકા કક્ષાએ પણ એની તૈયારીના ભાગરૂપે આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્રીજી વેવ ન આવે, પરંતુ જ્યારે આવે ત્યારે આપણે પહોંચી વળીશું એના માટેની પગલાં પણ આપણે લઈ રહ્યા છીએ.